ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુઓ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાર્દે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુ ને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું, અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયમે આ સિદ્ધાંતને સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્તપણે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપ્સે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુ ને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રિટસે આ અવિભાજ્ય કણોને પરમાણુ કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય માન્યતાઓ પર આધારિત હતા, તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્ય થયા ન હતા. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તે સંયોજાય છે ત્યારે શું થાય છે. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોનીએલ લોઝરે રાસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. હવે આપણે જોઈએ રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો શું છે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોઈએ. લોઇઝર અને જોસેફ એલ પ્લાઉટ્સે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના નીચે દર્શાવેલ બે નિયમોની રજૂઆત થઈ. પહેલો છે દળ સંચયનનો નિયમ અને બીજું છે જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે દળમાં કોઈ ફેરફાર થાય છે. નીચે દર્શાવેલી પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 3.1. નીચે દર્શાવેલા એક્સ અને વાય રંગસૂત્રોના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. એક્સ અને વાય. કોપર સલ્ફેટ 1.25 ગ્રામ. બીજું છે
બેરિયમ ક્લોરાઇડ 1.22 ગ્રામ, ત્રીજું છે લેડ નાઇટ્રેટ 2.07 ગ્રામ, વાયમાં છે સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ, સોડિયમ સલ્ફેટ 1.53 ગ્રામ અને સોડિયમ ક્લોરાઇડ 1.17 ગ્રામ. એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થનું પાણીમાં અલગ અલગ 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરો. એક કોનિકલ ફ્લાસ્કમાં વાયનું થોડું દ્રાવણ લો અને એક નાની જ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ લો. જ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર થઈ ન જાય. ફ્લાસ્ક પર બૂચ લગાવો. આકૃતિમાં દર્શાવેલું છે કે બૂચ, દોરી, કોનિકલ ફ્લાસ્ક, નાની જ્વલન નળી, એક્સનું દ્રાવણ અને વાયનું દ્રાવણ. એક્સ દ્રાવણ ધરાવતી જ્વલન નળીને વાય દ્રાવણ ધરાવતા કોનિકલ ફ્લાસ્કમાં મૂકેલ છે. ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે ફ્લાસ્કને થોડા નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણ પરસ્પર મિશ્ર થઈ જાય. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે? શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? ફ્લાસ્કના મુખ પર બૂચ શા માટે લગાવીએ છીએ? શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે જોઈએ નિશ્ચિત પ્રમાણનો નિયમ. લોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે શોધ્યું તેની સાથે તેનો કોઈ સંબંધ નથી. પાણી જેવા સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે, ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આમ ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. પાઉસ્ટ્રે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી. રાસાયણિક પદાર્થના તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર કરેલા હોય છે. શું હોય છે? દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર કરેલા હોય છે. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપી હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટને આ પરમાણુના વિભાજનનો વિચાર આપ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ
દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમ પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતને દ્રવ્ય સંચયનો નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપી. તો હવે આપણે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત અને તેની અભિધારણા વિશે માહિતી નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.